બનાસકાંઠા જિલ્લામાં કોરોના સંક્રમણની મહામારીની ભયાવહ સ્થિતિને કાબૂમાં કરવા તંત્ર દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, જેમાં થરાદ તાલુકામાં આવેલ આજાવાડા ગામે દૂધ મંડળી દ્વારા રસીકરણ ઝુંબેશ હાથ ધરાઈ હતી. આ રસીકરણ ઝુંબેશમાં હાલમાં 45થી ઉપરની વય ધરાવતા લોકોને રસી આપવામાં આવી રહી છે, જ્યારે કે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં રસીકરણ વગર કોઈ બાકી ના રહી જાય તે માટે બનાસ ડેરીના સહયોગથી રસીકરણ ઝુંબેશ હાથ ધરાઈ છે, જેમાં બીએલઓ, આશા વર્કરો અને તલાટી દ્વારા મતદાર યાદી સાથે દૂધ મંડળી પર હાજર રહી યાદી તૈયાર કરી તે યાદીના આધારે ગામ લોકોને રસી આપવામાં આવશે. જો કે ગામમાં કોઈ રસી વગર ના રહી જાય તે માટે દૂધ મંડળી તેમજ બીએલઓ દ્વારા ગામ લોકોને અપીલ કરવામાં આવી છે. આજાવાડા દૂધ મંડળીમાં માનનીય કલેક્ટર સાહેબશ્રીની સૂચના મુજબ 45 વર્ષથી વધુ વયના વ્યક્તિઓ રસીકરણમાં બાકી ન રહી જાય તે માટે આશા વર્કર, દૂધ ડેરી મંત્રીશ્રી, તલાટીકમ મંત્રીશ્રી, બીએલઓ શ્રી તમામ સાથે સંકલન મિટિંગ રાખી અને જે વ્યક્તિઓ રસીકરણમાં બાકી છે એમની યાદી બનાવી અને એમને વધુમાં વધુ રસીકરણ થાય એના માટે પ્રોત્સાહિત કરે એવી આજે મિટિંગ રાખવામાં આવી. તમારું નામ શું? મારું નામ સોલંકી દિનેશભાઈ, આજાવાડા પ્રાથમિક શાળા અને બીએલઓ.